फ्रेंड्स तो तक्षशिला विद्यालय डिस्टेंस लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आप सर्वे स्वागत करू छु। तो मित्रों लास्ट लेक्चर नी अंदर आपने परमिटिविटी विषय अभ्यास कर्यो तथा रिलेटिव परमिटिव विषय पण आपने जोयो। तो मित्रों हवे आपणो आजनो टॉपिक छे विद्युत क्षेत्र, बराबर छे? विद्युत क्षेत्र। तो मित्रों विद्युत क्षेत्र एटले शुं? तो आपणे जाणीए छीए कि विद्युत भारनी वात करी तो बे विद्युत भारो होय तो तेमनी वच्चे कुलंबिक फोर्स लागे, कुलंब बळनुं इक्वेशन आपणे जोयुं F is equals to K Q1 Q2 upon R square જેટલું બળ લાગતું હોય છે। તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર એટલે એવી વાત કરી કે ધારો કે કોઈક વિદ્યુત ભાર છે અહીંયા અને એ વિદ્યુત ભારની આજુબાજુ કોઈક ફિલ્ડ કે ક્ષેત્ર રચાયેલું છે અને એ વિદ્યુત ભારના ક્ષેત્રમાં બીજો કોઈ પણ વિદ્યુત ભાર જ્યારે એન્ટર થશે ત્યારે તેના પર કઈક બળ લાગશે અને તે બળ એટલે મિત્રો કુલંબ બળ F is equals to K Q1 Q2 upon R square। એટલે મિત્રો અહીંયા કોન્સેપ્ટ કેવો આવ્યો કે અહીંયા માની લો કે કોઈ વિદ્યુત ભાર છે, બરાબર, અને એની આજુબાજુ માની લો કે આવી કોઈ ફિલ્ડ બનેલી છે। તો મિત્રો અહીંયા બીજો કોઈ વિદ્યુત ભાર છે એ જ્યારે આની અંદર આ ફિલ્ડની અંદર એન્ટર થશે ત્યારે આ વિદ્યુત ભારનો Q1 વિદ્યુત ભારનો Q2 વિદ્યુત ભાર પર કોઈક બળ લાગશે મિત્રો। એટલે આવા ક્ષેત્રની અંદર જ્યારે એન્ટર થશે ત્યારે એના ઉપર બળ લાગવાની શરૂઆત થઈ જશે। હવે મિત્રો એક એક્ઝામ્પલ આપું તમને, તો ધારો કે ક્લાસમાં લેક્ચર ચાલુ છે અને સર તમારા કોઈ કામેથી બહાર ગયા એટલે ક્લાસમાં કેવી હાલત થાય? બધા બૂમા બૂમ મસ્તી, એકબીજા જોડે વાતો, એવું કંઈક ચાલુ થઈ જાય, બરાબર છે, એ આપણા સ્વભાવમાં છે। પછી થાય કેવું કે મીનવાઈલ એ સર રિટર્ન થાય છે અને ક્લાસમાં બારીમાંથી કોઈ છોકરો જઈ ગયો, એ સર આવી ગયો, બરાબર છે, તો આખો ક્લાસ ચૂપ શાંત, બરાબર છે, કે ક્લાસમાં સર આયા નથી જ પણ સરની ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ કે ભાઈ સર દૂરથી જ દેખાઈ ગયા છે એટલે બધા બોલવાનું ચૂપ, શાંતિથી પાછા જેવા હતા એવા બેસી ગયા, એટલે કે સરની ફિલ્ડ તમારા પર એપ્લાય થઈ ગઈ, એ તમારી સાથે હજી કોન્ટેક્ટમાં આવ્યા નથી પણ એ સર ક્લાસની બહાર જ છે અને એમની ફિલ્ડ જે છે તમારા પર ઇફેક્ટ આપે છે। તો મિત્રો અહીંયા પણ કંઈક આવું જ છે કે વિદ્યુત ભાર બે સંપર્કમાં આવ્યા નથી પરંતુ એની ફિલ્ડ એકબીજા સાથે સંપર્કમાં આવી અને ત્યાં બળ લાગવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો। તો વિદ્યુત ક્ષેત્ર આવું જ કંઈક છે। તો એને હજી ડિટેલમાં આપણે સમજીએ। તો મિત્રો આપણે જોઈએ કે અહીંયા કોઈ આપણી જોડે વિદ્યુત ભાર છે Q1, બરાબર છે, આવો કોઈક વિદ્યુત ભાર આપણે Q1 અહીંયા લીધો છે। હવે આપણે મિત્રો અહીંયા બીજો એક ટેસ્ટ ચાર્જ લઈશું, ટેસ્ટ ચાર્જ જે છે એ અહીંયા આપણે ક્યાં ટેસ્ટ ચાર્જ લઈશું। હવે ટેસ્ટ ચાર્જ એટલે શું? ટેસ્ટ ચાર્જ એટલે મિત્રો પરીક્ષણ માટેનું વિદ્યુત ભાર, બરાબર, પરીક્ષણ માટે। તો આને આ વિદ્યુત ભારને ટેસ્ટ ચાર્જ માત્ર ને માત્ર આપણે પરીક્ષણ માટે જ રાખેલો છે। તો ટેસ્ટ ચાર્જના ગુણધર્મો કઈ હશે? તો એના ગુણધર્મો કઈ કેવા છે કે તે વિદ્યુત ભારનું ક્ષેત્ર ધરાવતું નથી, તો અહીંયા એની ફિલ્ડ E is equals to 0 હશે, ટેસ્ટ ચાર્જની કોઈ જ ફિલ્ડ હશે નહીં, અને ટેસ્ટ ચાર્જને આપણે પોઝિટિવ છે એવું માનીને આપણે એની ગણતરીઓ કરતા હોઈએ છીએ। કેવું મિત્રો? પોઝિટિવ, બરાબર છે, અને વેરી સ્મોલ, એટલે કે ખૂબ જ નાનું, તો મિત્રો ટેસ્ટ ચાર્જ કઈક આવો છે તે ખૂબ જ નાનો છે અને તેની કોઈ જ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી અને એને આપણે પોઝિટિવ હોય એવું માનવામાં આવે છે। તો આવો એક વિદ્યુત ભાર આપણે અહીંયા લઈશું એને આપણે કહીશું ટેસ્ટ ચાર્જ, બરાબર છે। તો ટેસ્ટ ચાર્જ એટલે શું ખબર પડી ગઈ? તો આ લખી લેજો સાઈડમાં રેફરન્સ માટે, બરાબર છે। તો મિત્રો હવે આપણી પાસે અહીંયા પોઝિટિવ Q1 ચાર્જ છે। તો મિત્રો હવે આપણે જો આ પોઝિટિવ Q ચાર્જ છે અને આ પણ આપણી જોડે Q0 એટલે કે ટેસ્ટ ચાર્જ છે,
બરાબર છે હવે આ પોઝિટિવ ટેસ્ટ ચાર્જ ને આપણે પોઝિટિવ લઈશું તો મિત્રો આ q1 દ્વારા આ ટેસ્ટ ચાર્જ ઉપર આ ડાયરેક્શન માં કોઈ અપાકર્ષી બળ લાગશે બરાબર છે હવે મિત્રો જો હું આ જ ટેસ્ટ ચાર્જ ને અહીંયા મૂકી દઉં આ ટેસ્ટ ચાર્જ ને હું અહીંયા મૂકી દઉં તો આના દ્વારા આનું આ ડાયરેક્શન માં કોઈ ફોર્સ લાગશે સમજાય છે મિત્રો હવે હું આ ટેસ્ટ ચાર્જ ને ક્યાંક અહીંયા મૂકી દઉં q0 તો મિત્રો આના દ્વારા આ ટેસ્ટ ચાર્જ પર આ ડાયરેક્શન માં કોઈ ફોર્સ લાગશે સમજાય છે હવે આ ટેસ્ટ ચાર્જ ને હું અહીંયા મૂકીશ તો આના દ્વારા અહીંયા કોઈ ફોર્સ લાગશે એવી જ રીતે હું કોઈ પણ જગ્યાએ ટેસ્ટ ચાર્જ મૂકી શકું અહીંયા મૂકું તો આવું કોઈ ફોર્સ લાગશે અહીંયાથી આવું કોઈ ફોર્સ લાગશે આવું અને આ બધા જ ફોર્સ જે છે અપાકર્ષી એટલે કે આવી કોઈ ડાયરેક્શન માં હશે સમજાય છે મિત્રો અહીંયા આપણે પોઝિટિવ ચાર્જ લીધો છે પોઝિટિવ પ્લસ q બરાબર અને આપણે ટેસ્ટ ચાર્જ મૂક્યા અલગ અલગ જગ્યા પર તો આપણને આવી કઈક રચના જોવા મળી છે મિત્રો તો મિત્રો આના ઉપરથી આપણે ટેસ્ટ ચાર્જ ને મૂક્યા પછી એવું કહી શકીએ કે જે ધન વિદ્યુત ભારિત ચાર્જ હોય છે કે ધન વિદ્યુત ભારિત વીજભાર છે તેના દ્વારા બહારની દિશામાં નીકળતી એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે તો પોઝિટિવ ચાર્જ જે છે પોઝિટિવ ચાર્જ તેની ક્ષેત્ર રેખાઓ બહારની બાજુએ જશે એ નીકળશે આ મિત્રો ખાસ વાત યાદ રાખવાની જો ધન વિદ્યુત ભાર અહીંયા મૂક્યો છે તો એની ક્ષેત્ર રેખાઓ અહીંયાથી બહાર નીકળતી હશે મિત્રો અહીંયાથી બધી જ દિશામાં બહાર નીકળતી હશે બરાબર છે તો એ કઈ રીતે ખબર પડી આપણે એક ટેસ્ટ ચાર્જ લીધો પરીક્ષણ વિદ્યુત ભાર બરાબર એને આપણે અલગ અલગ જગ્યાએ મૂક્યું અને એના ઉપર અપાકર્ષી બળ લાગ્યું અને એને આપણે જો ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ એક ઇમેજિનેશન બરાબર આ એક કાલ્પનિક ચિત્ર આપણે બનાવ્યું કે આવું કંઈક હોવું જોઈએ જો ધન વિદ્યુત ભાર હોય અને એની આજુબાજુમાં કોઈ પણ વિદ્યુત ભાર આવે તો આવી કઈ ક્ષેત્ર રેખાઓ કે એનું આવું કઈ ક્ષેત્ર જોવા મળી શકે છે મિત્રો બરાબર છે એવી જ રીતે આપણે ઋણ વિદ્યુત ભાર માટે આવું ક્ષેત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો કેવું થશે તો મિત્રો આ પોઝિટિવ માટે અને હવે હું અહીંયા નેગેટિવ માટે લખીશ તો મિત્રો અહીંયા કોઈક આપણી જોડે નેગેટિવ q ચાર્જ છે બરાબર અને અહીંયા મેં કોઈક ટેસ્ટ ચાર્જ મૂક્યો q0 હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે જે ટેસ્ટ ચાર્જ હશે એને આપણે પોઝિટિવ લીધો છે અને આને નેગેટિવ તો પોઝિટિવ નેગેટિવ શું કરશે આકર્ષણ કરશે તો મિત્રો આની ફિલ્ડ કઈક આ દિશામાં અંદરની દિશામાં જતી હશે હવે આ ટેસ્ટ ચાર્જ ને મેં અહીંયા મૂક્યો q0 તો શું થશે ઉપરની આ ડાયરેક્શનમાં કઈક જતું હશે અંદરની સાઈડ ટેસ્ટ ચાર્જ આકર્ષાશે ઉપર મેં મૂક્યું અહીંયા તો શું થશે આવી રીતે કઈક અંદર જશે ફરી આ જ ટેસ્ટ ચાર્જ ને હું અહીંયા મૂકું q0 તો મિત્રો એ પણ અંદરની દિશામાં જશે એવી રીતે હું અહીંયા પણ મૂકી શકું અહીંયા પણ મૂકી શકું અને દરેક ફિલ્ડ જે હશે એ અંદરની બાજુ આવતી હશે બરાબર છે તો મિત્રો અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે જે ધન વિદ્યુતભાર હતું એની ક્ષેત્રરેખાઓ બહારની દિશામાં જતી હતી જ્યારે ઋણ વિદ્યુતભાર હતું તો એની ક્ષેત્રરેખાઓ અંદરની સાઈડ આવે છે તો અહીંયા હું લખી શકું જો પોઝિટિવ તો તે બહાર નીકળશે અને જો નેગેટિવ આ વિદ્યુતભાર અહીંયા સેન્ટરમાં જો નેગેટિવ હશે તો તે અંદર આવશે પણ ક્ષેત્ર રેખા અહીંયા કોની વાત કરીએ છીએ ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર બરાબર છે તો આના ઉપરથી આપણે સાબિત કર્યું કે જો ધન વિદ્યુતભાર હશે તો ક્ષેત્ર બહારની દિશામાં જશે
અને ઋણ વિદ્યુતભાર હશે તો ક્ષેત્ર અંદરની બાજુ આવશે અને બીજું આપણે શું જોયું ટેસ્ટ ચાર્જ કે પરીક્ષણ વિદ્યુતભાર કેવો હશે ખૂબ જ નાનો તેને કોઈ જ પ્રકારની વિદ્યુત ક્ષેત્ર હશે નહીં અને તે કેવો હશે મિત્રો પોઝિટિવ હશે એવું આપણે માની લઈશું અને એને આપણે મૂકીને અહીંયા પરીક્ષણ કર્યું તો બીજી એક વાત મિત્રો કરીએ આપણે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અહીંયા હું લખું છું લખી લેજો વિદ્યુત ક્ષેત્ર ક્યારે પણ અંત પામશે નહીં તો મિત્રો આ જે ક્ષેત્ર રેખાઓ છે એ અનંત અંતર સુધી દૂર જશે બરાબર છે વિદ્યુત ક્ષેત્ર ક્યારે પણ અંત પામશે નહીં પરંતુ તેની તીવ્રતા તેની તીવ્રતા અંતર સાથે બદલાશે આ બે પોઈન્ટ મિત્રો ખાસ લખી લેજો કે વિદ્યુત ક્ષેત્ર ક્યારે પણ અંત પામશે નહીં અને તેની તીવ્રતા જે છે એ તેના અંતર સાથે બદલાશે જો અહીંયા નજીકમાં હોય તો એની તીવ્રતા કંઈક વધારે હશે અહીંયા દૂર હશે વિદ્યુતભાર તો એની તીવ્રતા કેવી હશે ઓછી હશે જેમ આપણે દૂર જતા જઈએ આ વિદ્યુતભારને અહીંયા મૂક્યો તો આ વિદ્યુતભારથી જેમ હું આગળ જઉં એમ એની તીવ્રતા કેવી થતી જશે મિત્રો ઓછી થતી જશે પરંતુ એ અંત પામશે નહીં અનંત અંતર સુધી વિસ્તરેલી રહેશે તો મિત્રો આટલા પોઈન્ટ છે એ તમે નોટ કરી લો હવે આપણે આ વસ્તુ સાબિત કરીએ કે એ ક્યારે અંત પામશે નહીં અને એની ક્ષેત્ર રેખાઓનું તીવ્રતા કે એની તીવ્રતા કેવી હશે એ આપણે જોઈએ તો આ એક વખત નોટ કરી લો મિત્રો બરાબર છે તો હવે આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્ર રેખાનું ઇક્વેશન કે એની તીવ્રતા કેવી હશે એનું કેવી રીતે તેના પર બળ લાગતા હશે બરાબર છે તો આપણે જોઈએ છે મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર બરાબર આપણે શું લખી શકીએ કે વિદ્યુત બળ એટલે કે ભાગ્યા વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુતભારનું બળ ભાગ્યા ટેસ્ટ ચાર્જ બરાબર તો આપણી જોડે બળનું ઇક્વેશન તો છે જ મિત્રો બળનું ઇક્વેશન શું છે આપણી પાસે F ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q2 અપોન R સ્ક્વેર આવું ઇક્વેશન તો છે જ મિત્રો તો અહીંયા એક કિંમત મૂકી દઈએ બળનું ઇક્વેશન K Q સ્ક્વેર અપોન R સ્ક્વેર Q1 અને Q2 જો સરખા હોય તો આપણે Q સ્ક્વેર લખી શકીએ બરાબર Q સ્ક્વેર અપોન ટેસ્ટ ચાર્જ એટલે મિત્રો આપણે એને પણ Q લઈએ હમણાં તો એને આપણે Q લીધો તો આ Q અને અહીંયાથી એક Q કેન્સલ આઉટ થઈ જશે તો મિત્રો અંતમાં આપણને મળશે શું કે Q અપોન R સ્ક્વેર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું આપણને ઇક્વેશન મળ્યું વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન મળ્યું E ઇઝ ઇક્વલ્સ ટુ K Q અપોન R સ્ક્વેર તો મિત્રો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન મેળવી શકીએ જે રીતે આપણે કુલમ્બનું ઇક્વેશન મેળવ્યું બળ માટે બળ દર્શાવે છે અને E જે છે એ શું બતાવશે એનું ક્ષેત્ર બરાબર છે તો એનું ઇક્વેશન છે K Q અપોન R સ્ક્વેર બરાબર છે તો જેમ આપણે બળ માટે એક ગ્રાફ દોરેલો મિત્રો કે બળ જે છે એનું આપણે F લીધું તો અહીંયા y એક્સિસ પર એની જગ્યાએ આપણે હવે E લઈશું વિદ્યુત ક્ષેત્ર અને નીચે અહીંયા લઈશું આપણે R બરાબર છે કે ડિસ્ટન્સ અંતર અને આ E બરાબર શું કહેવાય વિદ્યુત ક્ષેત્ર તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ E ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ R સ્ક્વેર
f માટે પણ આવું જ હતું મિત્રો કે f is equals to 1 upon r square હતું તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર છે તે પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર છે તો f માટે જે ગ્રાફ દોર્યો તો આપણે બળ માટે તેવો જ ગ્રાફ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે પણ દોરી શકીએ બરાબર છે તો આવો ગ્રાફ આપણે મળશે કે અહીંયા e નું મૂલ્ય વધારે હશે ત્યારે r નું મૂલ્ય ઓછું જેમ જેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટશે અહીંયા e ઘટે તો r વધે r વધશે તો e ઘટશે તો અહીંયા e જેમ જેમ ઘટશે એવી જ રીતે r નું મૂલ્ય કેવું થશે મિત્રો વર્ગના પ્રમાણમાં વધતું હશે બરાબર છે મિત્રો તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે e વર્સિસ r નો ગ્રાફ e વર્સિસ r નો ગ્રાફ આપણે કઈક આવો મળશે બરાબર છે મિત્રો તો હવે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર છે એનું આપણે SI યુનિટ આપણે લેવો હોય તો આપણે શું લખી શકીએ હવે આની વાત કરીએ તો આ ઇક્વેશન પરથી લખી શકીએ વિદ્યુત ભારનું બળ એટલે F અને ટેસ્ટ ચાર્જ એટલે અહીંયા ચાર્જ છે એટલે અહીંયા શું થશે Q F / Q એટલે આપણે ફોર્સનો યુનિટ શું છે મિત્રો ન્યૂટન અને Q એટલે કે ચાર્જ વિદ્યુત ભાર એનો યુનિટ શું છે મિત્રો કુલંબ તો આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનો SI યુનિટ શું છે મિત્રો ન્યૂટન પર કુલંબ કઈ રીતે આવે મિત્રો સમજાઈ ગઈ આ ઇક્વેશન પરથી ભી લઈ શકીએ મિત્રો આની અંદર k છે કોન્સ્ટન્ટ છે બરાબર છે તો અહીંયા પણ તમે આવી જ રીતે f નું કિંમત મૂકશો બરાબર તો એના દ્વારા પણ તમે ન્યૂટન પર કુલંબ એનું યુનિટ મળી જશે k ની વેલ્યુ તમે મૂકશો 1 upon 4 pi epsilon એનો યુનિટ મૂકશો આનો મૂકશો ક્ષેત્રનો તમને યુનિટ મળી જશે તો SI યુનિટ છે ન્યૂટન પર કુલંબ તો આ ઇક્વેશન મિત્રો યાદ રાખવાનું છે આપણે કે વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન છે E is equals to KQ upon R square બરાબર છે અને આ ગ્રાફ મિત્રો સમજાઈ ગયો બરાબર તો હવે આપણે સદિશ સ્વરૂપ લઈએ આ મિત્રો અદિશ સ્વરૂપ હતું જેની દિશા હતી નહીં હવે આપણે સદિશ સ્વરૂપ જોઈશું તો વિદ્યુત ભારનું સદિશ સ્વરૂપ મેળવવા માટે આપણે શું કરીએ છીએ મિત્રો કોઈ પણ ઇક્વેશન હોય એનું આપણે સદિશ સ્વરૂપ મેળવવું હોય તો આપણે શું કરીએ છીએ મિત્રો એકમ સદિશ વડે શું કરીએ છીએ ગુણાકાર કરીએ છીએ તો આપણે એનું સદિશ સ્વરૂપ જોઈએ તો આપણી જોડે એકમ યુનિટ છે a કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે સદિશ ભાગ્યા સદિશનો મૂલ્ય તો આપણને શું મળશે આ એકમ સદિશ બરાબર તો એવી જ રીતે આપણી જોડે વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન છે E is equals to K Q upon R square બરાબર છે હવે આની અંદર મારે સદિશ સ્વરૂપ મેળવવું હોય તો હું શું કરીશ મિત્રો એકમ સદિશ વડે ગણી લઈશ એકમ સદિશ વડે ગુણીશું તો આપણને અહીંયા e સદિશ સ્વરૂપ મળશે is equals to k q upon r square into r caret બરાબર છે તો હવે આની અંદર આપણે લખી શકીએ કે k q upon r square into સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય અને અહીંયા r square શું છે માનાંકમાં બરાબર તો ફાઇનલી આપણે લખી શકીએ k q upon r cube into r તો આ મિત્રો આપણને મળશે વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ બરાબર જેમ આપણે બળના ઇક્વેશન માટે પણ કુલંબના નિયમ માટે સદિશ સ્વરૂપ મેળવવા માટે એકમ સદિશ વડે ગુણાકાર કર્યો એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રના સદિશ સ્વરૂપને મેળવવા માટે પણ આપણે એકમ સદિશ વડે ગુણાકાર
કરો અને ફાઇનલી આપણને e is equal to kq upon માનાકમાં r cube into r સદિશ આપણને મળશે તો આ મિત્રો વિદ્યુતભારનું સદિશ સ્વરૂપ મળ્યું હવે મિત્રો આપણે સંપાતીકરણનો સિદ્ધાંત પણ જોયો તો જ્યારે કુલંબ બળની વાત કરતા હતા ત્યારે તો અહીંયા પણ આપણે કંઈક જોઈ લઈએ સંપાતીકરણનો સિદ્ધાંત એટલે કે ઘણા બધા વિદ્યુત ક્ષેત્રો હોય તો રિઝલ્ટન્ટ એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને કેવું મળશે તે જાણવા માટે આપણે સંપાતીકરણના સિદ્ધાંતનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો સંપાતીકરણનો સિદ્ધાંત એટલે કે ઘણા બધા વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રો હશે એનું પરિણામે વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા મળશે સંપાતીકરણના સિદ્ધાંત દ્વારા તો મિત્રો હવે આપણે જોઈએ કે અહીંયા મારી પાસે કોઈ પ્લસ q1 વિદ્યુત ભાર છે બરાબર અહીંયા દોરીશ પ્લસ q1 વિદ્યુત ભાર છે અહીંયા મારી પાસે માઈનસ q2 વિદ્યુત ભાર છે અને અહીંયા પાછો મારી પાસે પ્લસ q3 વિદ્યુત ભાર છે અને અહીંયા કોઈ ટેસ્ટ ચાર્જ મૂકેલો છે આપણો નાનો બિચારો ઉંદર જેવો બરાબર ટેસ્ટ ચાર્જ જેના પર બધા પરીક્ષણ થતા ઉંદર જેવો કેમ કીધો આપણે બધા પ્રયોગ કોના પર કરીએ છીએ મેડિકલ માટે ઉંદર પર બરાબર તો આવી વિચારો એવો છે ઉંદર જેવો કે આના પર બધા પરીક્ષણ થાય છે તો મિત્રો આ પોઝિટિવ માનતા હોઈએ છીએ આપણે તો પોઝિટિવ પોઝિટિવ શું થશે અપાકર્ષણ એટલે આનું ડાયરેક્શન આવી દિશામાં હશે કઈ સમજાય છે આનું અને આનું આકર્ષણ થશે તો એ પણ કઈક આ ડાયરેક્શનમાં આકર્ષણ હશે ઉપરની દિશામાં બરાબર અને પ્લસ પ્લસ એટલે આનું પણ ફરી પાછું અપાકર્ષણ થશે તો એ કઈક આ ડાયરેક્શનમાં હશે બરાબર તો આ ત્રણે વિદ્યુત ભારનું ક્ષેત્ર આ ટેસ્ટ ચાર્જ ઉપર લાગશે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મિત્રો કેવું મળશે તો એ જોઈએ આપણે E is equal to E net એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો એ થશે E1 plus E2 plus E3 બરાબર છે મિત્રો તો જેમ આપણે કુલંબના નિયમ માટે પણ બળ જોયું F is equal to F1 plus F2 plus F3 બરાબર છે તો એવી જ રીતે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્રનો પણ સરવાળો થશે E1 plus E2 plus E3 તો જો આવા ત્રણ વિદ્યુત ભાર હોય તો ટેસ્ટ ચાર્જ ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કે કોઈક બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર ત્રણે વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્રોના સરવાળા બરાબર થતું હોય છે તો મિત્રો આ હતો સંપાતીકરણનો સિદ્ધાંત કે આપણે ત્રણે વિદ્યુત ભારોનો ક્ષેત્રોનો સરવાળો કરીશું બરાબર છે તો હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આના રિલેટેડ આપણે કોઈક એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને આને આપણે હજી વધારે અન્ડરસ્ટેન્ડિંગ કરીશું આની થિયરી આપણે જોઈ કે વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય બરાબર છે વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ આપણે મેળવ્યું વિદ્યુત ક્ષેત્ર અને r વચ્ચેનો ગ્રાફ આપણે દોર્યો બરાબર છે આવો કંઈક મળતો હતો એનો SI યુનિટ જોયો આપણે ન્યૂટન પર કુલંબ અને પછી આપણે જોયું સંપાતીકરણનો સિદ્ધાંત તો હવે મિત્રો આપણે એના એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર તો ત્યાં સુધી મારી એવી શુભેચ્છાઓ કે બધા ખુશ રહો અને સલામત રહો